મિત્રો સો વર્ષથી પ્રતિષ્ઠિત ચેતના અને ચૈતન્ય ધારા એક જાજરમાન આચારપીઠ અને વિચારપીઠ એવી નવજીવનને સલામ કરું છું પ્રિય પ્રિય આત્મીય આદરણીય એવા મનુદાદાને વંદન કરું છું એમની ચૈતન્યને એમની ચેતનાને વંદન કરું છું અને નવજીવનને સલામ એટલે કે એકસાથે નવ પુસ્તકો પૂજ્ય દાદાના એક સાથે પ્રકાશિત થઈ રહ્યા છે ત્યારે મનુ દાદા એટલે અરથી પરથી પીઠ પીઠ બધું જાણે એટલે ક્યારેક ઇતિહાસકાર કે તત્વજ્ઞ તરીકે કોઈ વ્યક્તિ પોતાની જીવતર જીવતો હોય છે ત્યારે મને મને એમાં દાદાની વાત પહેલાં મને જીબ્રાનનો બાળપણનો એક નાનકડો પ્રસંગ કહેવો છે દસ લીટીમાં જીબ્રાન બાળક હતો ત્યારે બશેરી ગામમાં રહે અને ઉપર બાલબેક સભ્યતાના આવશે શું ત્યાં એક ફકીર આખો દિવસ એક કોટલા ઉપર બેસી રહે એટલે ત્યાં બાળક જીવરાન દરરોજ જુએ કે આ ફકીર અહીંયા બેસે છે કંઈ કરતો નથી એક વખત જીવરાન પૂછે છે એને કે તમે અહીંયા શું કરો છો વટ યુ ડૂ હિયર હોલ ઓફ ધ ડે એટલે પેલો ફકીર એમ કહે છે કે આઈ ઓબ્ઝર્વ ધ લાઈફ હું અહીંયાથી જીવન નિરખું છું એટલે જીબરાન પૂછે છે કે તમે જુઓ કે જીબરાન ત્યાં તમને મિસ્ટીક જેવો લાગે છે બાળક કે ઇઝ ઇટ સફિશિયન્ટ આ પૂરતું છે આ જીવનને નિરખવું પૂરતું છે એટલે પેલો ફકીર કહે છે કે યસ ઇટ ઇઝ સફિશિયન્ટ આ પર્યાપ્ત છે જીવન નિરખવું એટલે હું દાદાને જોઉં છું કે વિશ્વના કોઈ પણ સભ્યતાના નિરખનારને જોઉં છું ઇતિહાસને જોનારને જોઉં છું ત્યારે મને આ વાત હંમેશા યાદ આવે છે કે ઇટ ઇઝ સફિશિયન્ટ ટુ ઓબ્ઝર્વ ધ લાઈફ એવા દાદા છે એ ભારે અભ્યાસું છે આવા જીવનની ધારાને ઇતિહાસની ધારાને સભ્યતાની ધારાને જોનાર દાદા સાથે આમ એક અર્થમાં ચાર પાંચ દાયકાનો સંબંધ ક્યારેક નજીકથી ક્યારેક દૂરથી એમને જોયા છે અને એમને સતત વાંચ્યા છે હું ખુદ એક લોકશાળામાં હતો પહેલી વાર મેં જ્યારે દાદાને સાંભળ્યા જ્યારે હું એકવીસ બાવીસ વર્ષનો હતો ત્યારે ત્યારે દાદા સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચે ભેદ શું ખરેખર તો મારી ફરિયાદ થયેલી કે સુભાષભાઈ જીન્સ પહેરે છે ખાદી નથી પહેરતા મેં કીધું તમે તો મારી નિમણૂંક અંગ્રેજી માટે કરીશ તમે ક્યાં મારી ખાદી માટે કરીશ તો ખડખડાટ હસ્યા કે પેરને મને બહુ ગમશે આ પહેલો અમારો વાર્તાલાપ પછી દાદાને મળ્યા કર્યું એક વખત દાદા સરાયમાં પણ આવેલા જ્યાં મારું ઘર છે મારું ઘર અને સરાય જતા નથી સાથે પણ સરાયમાં આવેલા કે તારી લાઇબ્રેરી મારે જોવી છે આખો દિવસ તારી પાસે ને તારી સાથે રહીશ ને તેની વિશે ખૂબ વાતો કરી એક સ્પેલ એવો પણ હતો કે ત્રણ દિવસ હું મણાર રહી દાદા સાથે દાદાને પંચોતેરમાં વર્ષની મિત્તે પંચોતેર પ્રશ્નો પૂછેલા પછી કોડિયામાં મેથી ઓગસ્ટ બે હજાર બે વચ્ચે ચાર અંકમાં એ આવેલા ત્યારે દાદાને બે બહુ નજીકથી દાદાના વાંચન પછી દાદા સાથે કરેલી પ્રશ્નોત્તરી છે આજે અહીંયા મારો આશય જુદો છે ઇતિહાસ કથાઓ રોમ અને ગ્રીસની એવું દાદાનું પુસ્તક તેતાલીસ પિસ્તાલીસમાં પહેલીવાર પ્રકાશિત થયેલું આજે તો પંચોતેર સત્યોતેર વર્ષ પછી એની પાંચમી આવૃત્તિ નવજીવન કરે છે ફોર ધેટ રીઝન આઈ સેલ્યુટ નવજીવન ઓલ્સો મિત્રો આ પુસ્તક વિશે વાત કરું એ પહેલાં મને એમ લાગે છે કે ઇતિહાસ અને તત્વજ્ઞાન ક્યાં ભેગા થઈ જાય છે કેટલીક જુવાન પેઢીના છોકરાઓ કે છોકરીઓને હું એવું કહેતા સાંભળું કે હવે બાબર મરી ગયો એની સાલ મારે શું કામ યાદ રાખવાની વાત સાચી છે લોજિકલી ઇઝ રાઇટ શી ઇઝ રાઇટ પણ હું ત્યાંથી જુદો એ રીતે પડું કે ઇતિહાસને જો આપણે જોતા નથી ઇતિહાસનો અભ્યાસ કરતા નથી ઇતિહાસને આપણે અનુસરતા નથી તો વી આર કન્ડેમ ટુ રિપીટ ઇટ તો આપણે એ ફરીવાર જીવવો પડે છે ઇતિહાસને બરાબર નજર રાખીએ તો આપણે પુનરાવર્તનમાંથી બચી જતા હોઈએ છીએ મને એક છોકરાની એક જોક યાદ આવે છે એકવાર દાદીમાને એક નાનો છોકરો એવું કહે છે કે દાદીમાં આઈ વોન્ટ ટુ બી એ ડૉક્ટર ઓફ ફિલોસોફી મારે તત્વજ્ઞાનના ડૉક્ટર થવું છે એટલે દાદી એ પૂછ્યું કે બેટા ફિલોસોફી ક્યાં રોગનું નામ છે અને સાચું છે ફિલોસોફી ઇઝ અ ડિઝીઝ એ ડિઝીઝ વિચ ઇઝ બિંગ સફર્ડ સિટિંગ ઓન ધ ઇઝી ચેર ઇઝી ચેર ઉપર બેસી અને ડાયડાએ વાતો કરવી એ તત્વજ્ઞાનનો રોગ છે પણ કેટલાક ઇતિહાસકારો કેટલાક તત્વજ્ઞાનીઓ એવા હતા કે જે બંને ધારામાં બંને તટ ઉપર એક સાથે પગ રાખતા દાદા એ છે મિત્રો દાદા મને કેમ ગમે છે એના બે ત્રણ કારણો આપું પછી આપણે આપણે પુસ્તકમાં પ્રવેશ તો કરી જ ગયા છીએ ઇતિહાસ અને તત્વજ્ઞની વાત સાથે કરી દાદાનો બંને તટ ઉપર પક્ષ દાદા એક એવી હવેલી છે કે જેના પુષ્કળ ખંડો છે ઇતિહાસ તત્વજ્ઞાન એગ્રીકલ્ચર શિક્ષણ રાજનીતિજ્ઞતા એટલે તમે તમે જુઓ કે દાદા એક સાથે કેટલા બધા ખંડોના માલિક છે દાદા નામની જે હવેલી છે એના ઘણા બધા ખંડો છે એક જુદી રીતે જોવું તો દાદા એક એવી વ્યક્તિ છે કે જે અનેક તટ ઉપર એક સાથે ઉભા રહે છે દાદા છે એ ઇતિહાસના તટેથી તત્વજ્ઞાનને જોવે છે તત્વજ્ઞાનના તટેથી ઇતિહાસને જોવે છે શબ્દના ઉજાસમાં જીવનને જોવે છે જીવનના ઉજાસમાં શબ્દને જોવે છે સાહિત્યના સંદર્ભમાં જીવનને જોવે છે જીવનના સંદર્ભમાં સાહિત્યને તપાસ દાદા એક શિક્ષક પણ છે એટલે એક અર્થમાં જુઓ તમે તો ઇતિહાસ કથાઓ છે એ યુવાનોને સંબોધાય છે મને નહીં સાઠ વર્ષના માણસને નહીં એના આંબલા દાદાને એની લોકશાળાઓમાં જોવા એ એક લાભો હતો મણાર હું એમની સાથે રહ્યો છું ત્રણ દિવસ તો મણારનો હિંચકો ને મણારની નાળી ચાલતા ચાલતા વાતો કરે હિંચકા ઉપર બેસીને વાતો કરે તેના તો અનેક હિંચકાઓને અનેક ઓટલાઓ મણારના ઓટલાઓ ત્યાં બેસીને દાદા આસપાસ ગોઠવાઈ જાય એટલે દાદા એના ફૂલ બ્લુઝમિંગમાં આવી જાય દાદા ખીલી જાય અને પછી દાદા વાતો કરે આવી રીતના રો મને ઇતિહાસના વિશેની સ્પેસિફિકલી ધ હીરોઝ આ બધા હીરો વિશેની વાત દાદાએ આમાં કરી છે એકસો બાણું પાનાનું પુસ્તક પણ બે હજાર પાંચસો વર્ષનો ઇતિહાસ મિત્રો આપણે સાવ નાની જગ્યાએ જતા હોય છે ને ત્યાંય આપણે ગાઈડ રાખીએ છીએ કાં તો સ્થળકાળની રીતે જુઓ તો ઇતિહાસ અને એ પણ રોમ અને ગ્રીસનો ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન વિશ્વની કેટલીક પ્રાચીનતમ સભ્યતાઓમાંની બે રોમ અને ગ્રીસ એની ઇતિહાસ કથાઓ છે આપણે ભૂલા પડી જઈએ આપણે યુદ્ધોમાં અટવાઈ જઈએ આપણે તત્વજ્ઞાનમાં અટવાઈએ આપણે આ હીરોના અહંકારમાં અટવાઈએ એમના પતનમાં અને એમના ઉત્થાનમાં અટવાઈ જઈએ નહીં એટલે આવા પ્રકારના પુસ્તકો તત્વજ્ઞનો જો તમારી આંગળી પકડીને તમને વાતો કરે તો એ સાંભળવા જાય છે આ પુસ્તક હું તમને બાહી ધરી આપું છું કે દાદાની આંગળીએ બે હજાર પાંચસો વર્ષના સ્થળ અને કાળ જોવા લાવો છે દાદામાં શું કરે છે મિત્રો ઇતિહાસ એટલે ક્રિટિકલ મોમેન્ટ અને જુઓ જીવન છે એ શાશ્વતીનું બનેલું નથી જીવન પળોનું બનેલું છે પળ પળમાં જીવાય છે ક્યારેક તો એક પળ એવી મજબૂત હોય જે શાશ્વતી સુધી દાખલા તરીકે તથાગત બુદ્ધને પ્રજ્ઞા લાદી અને તથાગત બુદ્ધ છે એક પળ નિરંજના નદીના કિનારે એ પામી ગયા અને બે હજાર સાતસો વર્ષથી આપણે તથાગત બુદ્ધના શબ્દોને દોહરાવીએ છીએ એટલે એક પળનો અનુભવ ત્રણ હજાર વર્ષ ચાલી શકે પછી એક ક્રિટિકલ મોમેન્ટ તમે જુઓ કે હિટલરે કે યુદ્ધનો કરેલો નિર્ણય અથવા સોક્રેટીસ નદી કિનારે બેસીને યુવાનોની સાથે વાતો કરે છે એથેન્સની બજારમાં વાતો કરે છે લાયકાગરસ સ્પાટન હતો અને એની આવી જે ક્રિટિકલ મોમેન્ટ્સ ઓફ ઇટર્નિટી છે કે જે હવે શાશ્વતીમાં કેદ થઈ ગઈ છે એવી પળોના આપણને દાદા સાક્ષી બનાવે છે એક એવી પ્રજ્ઞા કે જેની આંગળીએ આપણે બે હજાર પાંચસો વર્ષ ચાલવાનો મોકો છે આ દાદા છે એની આંગળીએ ઇતિહાસની કથાઓ રોમ અને ગ્રીસની મિત્રો હિસ્ટ્રી શબ્દ છે ને એ હિઝ સ્ટોરીથી બન્યો છે આ મારી વાર્તા નથી આ તમારી એ વાર્તા નથી હીઝ એટલે ત્રીજા પુરુષ એક વાતો છે હિસ્ટ્રી એટલે ત્રીજા પુરુષ એક વાતો હિસ્ટ્રી મિત્રો તો અલ્ટિમેટ ડિઝાયર ઓફ હ્યુમન બિંગ માણસની અંતિમ ચેતના અંતિમ જંખના અંતિમ વાસના કઈ છે ખબર છે ડિઝાયર ટુ નો ડિઝાયર ટુ નો એ આખી માનવ સભ્યતા અને માનવ સંસ્કૃતિનો આધાર છે એનો વિકાસ છે દાદા કહે છે કે ડિઝાયર ટુ નો એ હિસ્ટોરિયન અને તત્વજ્ઞની સરખી જ ઈચ્છા છે પણ તત્વજ્ઞ છે એ તત્વનો અભ્યાસ આરામ કૃષિમાં બેસીને કરે છે હિસ્ટોરિયન આવી ભૂમિઓમાં યુદ્ધ આવી ખડકાળ રેતાળ અને પ્રેમાળ સભ્યતાઓ વચ્ચે ફરીને જે લખે છે પોતાની વાતો એ હિસ્ટોરિયન છે વર્ષો પહેલાં મને એક બહુ જ સરસ સૂત્ર જડેલું હું શેર કરું એટલે તમને સમજાશે કે તત્વજ્ઞ હિસ્ટોરિયન મનુ દાદા કેવા હતા ગુજરાતીમાં એક સરસ એવું વાક્ય છે કે મુઠ્ઠી વાળો તો સમય રેતી છે અને મુઠ્ઠી ઉછાળો તો સમય ખેતી છે આ રેતીને ઇતિહાસ સાથે સંબંધ છે અને ખેતીને માનવ ચેતન અને માનવ ચિત્ત સાથે સંબંધ છે આ મુઠ્ઠી ઉછાળવાની વાત પણ દાદાએ કરી અને મુઠ્ઠી વાળવાની વાત પણ દાદા કરે છે આ મજા છે મિત્રો જીવન છે એ વિચાર નથી હો જીવન છે એ પ્રયોગ છે આપણે ત્યાં હંમેશા એવું બન્યું કે શબ્દોને આપણે જીવન માનતા થયા પણ ઇતિહાસ શબ્દની શરમ ભરતો નથી ઇતિહાસ શબ્દોથી મોટો છે ઘટનાઓ છે એ વિચારોથી ને સિદ્ધાંતોથી મોટી છે આ દાદા બઈ વાત જાણતા દાદા એમ કહે છે કે મુઠ્ઠી ઉછાળવાની હશે ને મુઠ્ઠી વાળવાની છે એટલે ઇતિહાસ નહીં તપાસે છે તત્વજ્ઞ નહીં પણ તપાસ છે તત્વજ્ઞ તરીકે તત્વને પણ તપાસ છે એટલે દાદા એવું કહે છે કે આચાર અને વિચાર એ બે ડાયમેન્શન છે આ બંને જે યુદ્ધવીરો છે એમાં તત્વજ્ઞો પણ છે દાખલા તરીકે ગ્રીસના આપણા શ્રેષ્ઠ તત્વજ્ઞો છે જેમાં આખી યુરોપની સભ્યતાનો આધાર છે એ સોક્રેટીસ પ્લેટો એરિસ્ટોટલ છે એ કોઈ સફળતાનું સંતાન નથી હો નિષ્ફળતાનું સંતાન છે દાદા કારણ કે આ યુવકોને સંબોધે છે એ દાદા આ કથામાં માત્ર હિસ્ટ્રી સાલવારીમાં પડતા નથી હો એની કથા તત્વો એ જીવનનું જે નિરેશન છે જીવનનું જે વહેણ છે માનવચિત્તનો જે પ્રવાહ છે ધડધડધડ કરતો રોમ અને ગ્રીસમાંથી વહે છે એ એમાં ટાઈબર છે અને ટેગ્રીસ પણ છે એમાં ગ્રીસ અને રોમ છે એના બધા જ કાંઠાઓ એ લે છે અને યુદ્ધ માનવ સભ્યતાને કેવો પ્રભાવ પાડે છે એની સાથે એ સત અને અસત જોડે છે જય અને વિજય જોડે છે ઉત્થાન અને પતન જોડે છે માનવનું શિખર ક્યાં છે માનવ ચેતનાની ખીણ ક્યાં છે એનો અમાસ ક્યાં છે એની પૂનમ ક્યાં છે આ બંને વાતો દાદા આ કથાઓમાં કીધા કરશે મિત્રો હું અહીંયા કથાઓ નથી કહેવાનો તમને એક બે કથાઓના નમૂના કહીશ તમને એટલે તમને તમે લલચાવો કે નહીં આ મારે જોવું છે દાદા બે સિદ્ધાંતો બરાબર જાણે છે મારે તમને સમજાવવા છે પાંચ લીટીમાં હુબ્રી ઇઝ નામનો એક સિદ્ધાંત છે ગ્રીસમાં હુબરી એચયુ બી આર આઈ એસ સ બોલાતો નથી હુબરી હુબરી એટલે ઈગો આપણે જેને અહંકાર કહીએ આપણે જેને ટણી કહીએ છીએ એ સમગ્ર સભ્યતાઓ આ લડે છે એનું કારણ આ ટણી છે અની બમે બની ક સામે સ્પાટાની એથન્સ સામે અને કાર્થેજની રોમ સામે આ ટણી છે એક નાના માણસની મૂર્ખાઈ એક નાના માણસનો અહંકાર આખી સભ્યતાને એનો કોર્સ ફેરવી નાખે છે એનું વેણ ફેરવી નાખે છે માનવ ચિત્ત નું કેન્દ્ર રાતોરાત બદલાય ગયું સ્પાટા છે એ શરીરમાં માને છે ગ્રીસ છે એ ચેતનામાં માને છે ગ્રીસનું કેન્દ્ર છે એ સૌંદર્ય છે સ્પાટાનું છે એ શિસ્ત છે એક સત છે એક અસત છે એક વિજય છે એક પરાજય છે દાદા એક અદ્ભુત વાત કરે છે કે આપણને વિજય રાજા અને વિજય પ્રજાના ગાણા ગાવાની ટેવ પડી ગઈ છે આપણે નથી ગુજરાતીમાં કહેતા જો જીતા વોહિ સિકંદર જો જીતા વહી સિકંદર જે જીત્યો એ નહીં હારેલા અનુમ આપણે આપણે તો એવું કીધું હારે કો હરિનામ આપણે એવું કહીએ છીએ કે ધર્મનો આધાર છે એ નિરાશા છે વિષાદ છે હતાશા છે એવું નથી એટલે દાદા હુબરીનો સિદ્ધાંત કહે છે હુબરી એટલે ધ ફોલ ઓફ અ ગ્રેટ મેન ઇન એ સ્મોલ મેટર ગ્રીક ટ્રેજડીનો સિદ્ધાંત હુબરીનો એવો છે કે જાજરમાન માણસનું પતનમાં લોકોને રસ છે તમે જો નગરપતિ હોય ને એ દારૂમાં પકડાઈ જાય લોકોને બહુ જ મજા આવે છે એટલી જમ મજા એને પોતાનું જમવામાં ન થાતી કુથલી એ માનવ ચેતનાનો સૌથી નવમો રસ દસમો રસ અગિયારમો રસ એકમાત્ર તો રસ છે કુથલીનો એટલે ઇતિહાસ છે એ લડનારા લડ્યા કરે મરનારા મર્યા કરે અને કાંઠે બેસીને જોનારા જોયા કરે એવો ઘાટ આમાં થાય છે ઉબરીનો સિદ્ધાંત છે એટલે તમે જુઓ કે ત્યાંના બધા જ રોમન હીરોઝ અને ગ્રીક હિરોસ છે એ ઊભા થાય છે પડે છે ઊભા થાય છે પડે છે એકને પછાડી બીજો ચડે છે બીજાને પછાડીને ત્રીજો ચડે છે અને પડે છે આવી જે એક સિલસિલો રોમન એનો જબરો છે દાદા એક જગ્યાએ એવું કહે છે કે વાઘ બકરી ઉપર અનુશાસન વાઘ વરુ ઉપર અનુશાસન કરવું સહેલું છે આદમજાત ઉપર અનુશાસન કરવું અઘરું છે આ તમે જુઓ કે ને સિગ્નિફિકન્ટ ડોક્ટ્રીન ઇન ઓફ ધ ફિલોસોફી દાદા એક જગ્યા એવું કહે છે કે જગત જીતવા નીકળનારે સૌ પહેલાં પોતાની જાતને જીતવી પડે જેણે જેણે આ ન કર્યું બધા હર્યા આવું આવું માત્ર હિસ્ટોરિયન ન કહી શકે આવું ફિલોસોફર કહી શકે એટલે દાદામાં રેરેસ્ટ ઓફ ધ રેર કોમ્બિનેશન આ મુઠ્ઠી વાળવાની અને મુઠ્ઠી ઉછાળવાની બઈ વાતો છે દાદા છે એ માત્ર શસ્ત્રો ગણનાર ઇતિહાસકાર નથી ખેતી કરનાર ખેડૂત પણ છે દાદા માત્ર તત્વજ્ઞ નથી પણ દાદા એક સરસ મજાના કેળવણીકાર પણ છે કારણ કે એને યુવાનોનું એ કેવું છે કે પતનના કારણો પણ જોજો મિત્રો એટલે રોમના સમ્રાટો કઈ રીતે પડ્યા ગ્રીસના સમ્રાટો કઈ રીતે પડ્યા સભ્યતાની કઈ મુશ્કેલી હતી સભ્યતા ક્યાં તૂટી કોણ ટકી ગયો આ બધી વાતો દાદા આપણને કરે છે હું તમને કહું કે હાર્યા એને આપણે ભૂલી જઈએ છીએ જે જે અને જીત્યાને આપણે યાદ રાખીએ છીએ પણ તત્વજ્ઞાનીઓ છે હારેલાની પણ નોંધ લે છે એટલે તમે જુઓ કે પેરિક્લસ દાદાનો બહુ જ પ્રિય પાત્ર છે ડાયો ઠાવકો અને દાદા એક અદ્ભુત વાત કરે છે દાદા એમ કહે છે કે કઈ સભ્યતાઓ ટકી કે જેણે શૌર્ય એટલે કે વીર્ય અને પ્રજ્ઞાને કરુણાને સાથે રાખી જેણે એણે કીધું કે રોમ પોતાના મોટા દેહને સમાવી શકે એવું હૃદય અને એવું મન કેળવી શક્યું નહીં આ કોણ કરી શકે આ વાત હિસ્ટોરિયન ન કરી શકે રોમ કેમ પડ્યું તો દાદા એવું કારણ આપે છે કે રોમ એટલે પડ્યું કે એનો દેહ જાજરમાન થઈ ગયો દેહ જબરદસ્ત થઈ ગયો પછી મોટા જબરા દેહને સમાવી શકે એવું હૃદય રોમનો કેળવી શકે એટલે રોમ છે એનું સ્ટેન્ડિંગ લશ્કર એને નડવા માંડ્યું ગ્રીસ છે એ હારતું રહ્યું જીતતું રહ્યું છેલ્લે ગ્રીસ હારે છે પણ ગ્રીસ સુંદર બન્યું છે હારને કારણે એવું કહેવાય છે સંબંધોના શાસ્ત્રમાં એવું કહેવાય છે કે સાથે ખડખડાટ હસ્યા હસું એવી વ્યક્તિઓ આપણે ભૂલી જશું પણ જેની સાથે આંસુ સાથે સાર્યા હશે એવી વ્યક્તિ તમે જીવનમાં ક્યારેય ભૂલવાના નથી એટલે પેથેટિક સિચ્યુએશન વિલ ક્રિએટ ધ યુનિટી આ હિસ્ટોરિકલ ડૉક્ટરીન છે એટલે આ બંને વાતોને સમાંતરે દાદાએ કે સુરવીરતા એટલે એક અર્થ મેં એણે એવું કીધું કે લક્ષ્મી અને સરસ્વતીને સમન્વય પેરિક્લિસ કરી શક્યો હતો તમને ખબર છે પેરિક્લસના જબરદસ્ત આંકડાઓ પેરિક્લસ જ્યારે ત્રીસથી ચાલીસ વર્ષ શાસક હતો ત્યારે મિત્રો તમને નવાઈ લાગશે કે પેરિક્લસના હાથ નીચે હજારથી વધુ નગરોનું આધિપત્ય હતું પેરિક્લિસના સમયમાં ફિડિયાસ આવ્યો શિલ્પી એરિસ્ટોફેનસ આવ્યો કોમેડીનો કિંગ યોરિપીડિસ આવ્યો યુરિપિડિસ છે એ ટ્રેજેડી છે સોફોક્લિસની ટ્રેજેડી તમને ખબર છે કે સોફોક્લિસને યુરેટપિડિસ આજના મનોવિજ્ઞાનના પણ આધાર કહેવાય એવા પિતાઓ છે તો આ બધા શેમાંથી આવ્યા આ બધા ગ્રીસની હારમાંથી આવ્યા સ્પાટા છે એ દેહને મહત્ત્વનો ગણે છે મૂલ્યવાન ગણે છે ગ્રીસ છે એ ચૈતન્યને મૂલ્યવાન ગણે છે સૌંદર્યને મૂલ્યવાન ગણે છે અને સૂક્ષ્મ વસ્તુઓ છે એને મૂલ્યવાન ગણે છે એટલે ગ્રીસ અને સ્પાટા વચ્ચેનું અથવા રોમ અને કાર્થેજ વચ્ચે આ બે ધારાઓ દાદાએ સમાંતરે મૂકી છે મિત્રો દાદાનો રોમ અને ગ્રીસનો ઇતિહાસ આઈ વુડ લાઈક ટુ શો ધીસ બુક ટુ યુ ઇટ્સ એ ઇટ્સ એ વિઝ્યુઅલ ટ્રીટ ઇટ્સ એ ઓડિયો ટ્રીટ કઈ રીતે કે દાદામાં રેર કહેવાય એવા ફિલોસોફિકલ એનેકડોટ્સ ઇતિહાસના જે બીજાનું ગજવું જ નથી મારે તમને એક બે છે પેરિક્લિસ ખૂબ સફળ શાસક ગ્રીસનો પેરિક્લિસ નિયમિત રીતે એના ગુરુ આનાગોરસને મળવા જાય પેકર એટલું બધું વ્યસ્ત થઈ ગયું વહીવટમાં કે એક અઠવાડિયું દસ પંદર દિવસ એ આનાગોરસને મળવા ન જઈ શકે આનાગોરસ છે એવું કહેવાય છે ગ્રીસમાં કે જે હતાશ નિરાશ થઈ અને જેણે જીવનથી વિમુખ કરી લે પોતાની જાતને એ પોતાની ચાદર પોતાના મોઢા ઉપર ઢાંકીને સૂઈ જાય અને પછી એ વિલ પાસઅ એટલે એને સાંભળ્યું કોઈ કીધું કે આના ગોરસ આવી રીતના ચાદર ઓઢીને સૂઈ ગયો છે એટલે પોતાના ગુરુને મળવા હાંફળો ફાફળો દોડીને જાય છે એટલે આના ગોરસ એના ખભે હાથ મૂકીને પેરિક્લિસને સંતાન જેમ કે છે કે બેટા જે દીવાનો તને ખપ પડવાનો હોય એ દીવામાં દિવેલ સતત પૂર્યા કરવું જો દિવેલ નહીં પૂર તો દીવોલ જશે આ લેસન એણે એની સામે એને સાંભળનારા હિંચકેથી કે ઓટલેથી નાળિયેરીમાં ચાલતાં ચાલતાં વાતો કરતા દાદોને પછી દાદા આ ઇતિહાસ લખે છે પેનું સંબોધન છે આ વિદ્યાર્થીઓને દાદા કહે છે કે બંનેની ખપ છે સુરવીરતા પણ જોશે અને પ્રજ્ઞા પણ જોશે પ્રેમ પણ જોશે અને સાહસ પણ જોશે વીર્ય પણ જોશે અને કરુણા પણ જોશે આ બંને લક્ષ્મી પણ જોશે સરસ્વતી પણ જોશે મારી પાસે એની એક જબરી એક યાદી છે દાદાની મારે કહેવી છે મારા મારે એવું કહેવું છે કે દાદા રોમ અને ગ્રીસને સ્પાટા અને એથેન્સને એક યાદી આપે છે એ યાદીમાં દાદા કહે છે કે આની પાસે આ છે ને આની પાસે આ છે તમે જો સાંભળો કે રોમ અને ગ્રીસને એવું કહે છે એકમાં વિલાસ છે એકમાં વિચાર છે મિત્રો બરાબર સાંભળો એકમાં વિલાસ છે એકમાં વિચાર છે એકમાં શસ્ત્ર શબ્દ એકમાં શબ્દ છે એકમાં વાસના છે એકમાં કલા છે એકમાં તલવાર છે એકમાં તત્વ છે એકમાં ઈચ્છા છે એકમાં ઈશ્વર છે એકમાં સૌંદર્ય છે એકમાં શિસ્ત છે એકમાં ચિંતન છે એકમાં કાર્ય છે માત્ર વિચાર પર્યાપ્ત નથી આચાર પણ જોશો જે વિચાર જીવાતો નથી એવું કહેવાય છે મિત્રો એવું કહેવાય છે કે પ્રસૂતા સ્ત્રી હોય ને પ્રસૂતા સ્ત્રીના જો ગર્ભ પેટમાં મરી જાય તો મેડિકલ સાયન્સમાં એને ઇમરજન્સી કહે છે કે સર્જરી કરવી પડે તત્કાલ કરવી પડે અને મૃત ગર્ભ છે એને બહાર કાઢી લેવામાં આવે નહીતર ઝેરને કારણે સ્ત્રી મરી જતી હોય છે જે વિચાર તમારા ચિત્તમાં હોય તમારા મનમાં હોય અને તમે એને જીવતા નથી તો એ વિચાર પણ મૃત ગર્ભ જેટલો જ ઝેરી છે એટલે વિચાર અનિવાર્ય રીતે જીવાવો જોઈએ એવું દાદા સતત કીધા કહે છે એકવાર દાદા આ શસ્ત્ર અને શબ્દોનો એક અદ્ભુત પ્રસંગ કહે છે કેટલાક ગ્રીક સૈનિકો સિસિલીમાં યુદ્ધકેદી તરીકે પકડાઈ ગયા અને એ લોકોએ યુદ્ધકેદીઓ માટે ખૂબ ઊંડો ખાડો કરેલો અને એની બહાર ક્યારેય નીકળી શકાય નહીં એટલે એમાં ભૂખથી તડકાથી ઢાળથી મરી જવાનું એટલે એવા એંશી જેટલા સૈનિકો ગ્રીસના એ નીચે પડેલા એટલે કંઈ કામ નહોતું એટલે એ લોકો બરાડા પાડી પાડીને યુરિપીડીસની કવિતાઓ ગાતા હતા ગ્રીક નાટ્યકાર એટલે સિસિલી તો આવું કાંઈ એ તો રોમ તો તમે જાણો જ છો પશુઓનો બનેલો રાષ્ટ્ર હિંસા આક્રમકતા સૈન્ય વિચાર નહીં સૌંદર્ય નહીં શબ્દ નહીં એટલે યુરોપિડિસની કવિતાઓ સાંભળીને આ બાર જે ચોકી પહેરો કરતા સૈનિકો છે એ ખુશ થઈ ગયા એટલે ઓલા સૈનિકને પૂછે તને એનું બીજું ગીત આવડે છે તકે આ મને આવડે છે એ કે જે બીજા એ ન ગાયેલું ગીત ગાશે એને અમે મુક્ત કરી દઈશું આવી શરત આવો પ્રસંગ ઇતિહાસમાંથી દાદા જ કાઢી શકે ગુણંદભાઈ શાહે હમણાં જ કીધું કે હું ગુજરાતના સોક્રેટીઝ કહેવા મને ક્ષોભ થતો નથી દાદાને સાચા છે ગુણંદભાઈ તો દાદાએ આ પ્રસંગ કાઢ્યો છે ઇતિહાસમાંથી કે રાજેશ્વરી અને વાઘેશ્વરી વચ્ચે શુભેદ છે રાજ્ય અને સરસ્વતી લક્ષ્મી અને સરસ્વતી વચ્ચે શુભેજ છે એટલે ઓલા એક સૈનિકને કીધું કે હવે જ તમે ગીતો ગાવ પણ હવે એ સૈનિકને હું મુક્ત કરી દઈશ જેણે યુરોપીડિસનું પહેલીવાર ગાવાતું ગીત ગાયું હોય અને કોઈએ એ ગીત જોયું ન હોય એટલે એક 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 કરીને યુરિપીડીસના નવા નવા ગીતો ગાતા ગાતા એક પછી એક એક પછી એક સૈનિકો મુક્ત થતા ગયા અને આખરે એંશીએ સૈનિક એમાંથી છૂટી ગયા સૈનિકો એને મુક્ત કર્યા તમે જાઓ તમે બધા અદ્ભુત માણસો છો એ એંશીએ જણા યોપીડીસ ત્યારે જીવતો યુરિપીડીસ જઈને એને કહેશે કે અમે તમારી કવિતાઓને કારણે બચી ગયા દાદા એવું કહે છે કે માત્ર એ નહીં કવિતા ઉપર શબ્દો ઉપર વિચાર ઉપર સત્વ ઉપર સત્ય ઉપર ધ્યાન રાખ્યું હશે એ બધી જ સભ્યતાઓ બચી જવાની છે આવું એશ્યોરન્સ કોઈ દાદા સિવાય આપી શકે નહીં મિત્રો મેં દાદા પાસે દાદા સાથે ત્રણ દિવસ મણારામાં રહીને મેં એમને પંચોતેર સવાલો પૂછે પછી બે હજાર બેના કોડિયામાં લોકભારતીમાંથી સરસ પ્રકાશિત થતું સત્વશીલ એવું એક મેગેઝિન છે એમાં પ્રશ્નોત્તર ક્રમમાં આવેલો મને એક બે પ્રશ્નો દાદાના મેં પૂછેલા એના જવાબ યાદ આવે છે દાદાને મેં એવું પૂછ્યું સોક્રેટિસ હું સોક્રેટીસની વાત નથી કરતો સોક્રેટીસ એ જુદું જ પ્રકરણ છે જુદું જ પર્વ છે આમાં એનો અવકાશ નથી પણ સોક્રેટીસ વિશે મેં દાદાને પૂછ્યું કે દાદા ગાંધીનું સત્ય મોટું કે સોક્રેટીસનું સત્ય મોટું એક અર્થમાં નવજીવન ગાંધીનું સત્ય જીવે છે આપણને ખબર છે તો દાદાએ કીધું કે સોક્રેટિસનું સત્ય ચડે એ કે એટલે નહીં કે મેં સોક્રેટિસનું પુસ્તક લખ્યું છે પણ સોક્રેટિસનું સત્ય એવું ચડે કે આથી બે હજાર પાંચસો વર્ષ પહેલાં સત્ય શોધની કોઈ ધારા જ નહોતી કોઈ પરંપરા જ નહોતી ત્યારે સેક્રેટિસે આ કામ કરેલું જ્યારે ગાંધીજી પાસે તો તથાગત બુદ્ધની મહાવીરની એવા ઘણા બધા વિચારકોની ધારાઓ હતી પરંપરા હતી એટલે ગાંધી માટે આ સત્ય ખોજ આપણે જાણીએ છીએ કે ગાંધી માટે એ કાંઈ સહેલું નહોતું પણ દાદાનો આ જવાબ હતો દાદાને મેં એક બીજો પ્રશ્ન પૂછ્યો કે દાદા તમે ઇતિહાસજ્ઞ પણ છો અને તમે તત્વજ્ઞ પણ છો છતાંય તમે આ રાજનીતિમાં કેમ આવ્યા એ કે એટલે તો આવ્યો મને ખબર છે કે શાસન કેમ ચાલે તત્વજ્ઞાન કેવું શાસન ઇતિહાસ કેવું શાસન કહે છે એ મને ખબર છે એટલે હું આવ્યો તમે કીધું આ યુદ્ધોને તમે ક્યાં મૂકશો યુદ્ધમાંથી પ્રગટ થયેલી જે ડાપણ છે એ નેગેટિવ ન ગણાય દાદા કે ન ગણાય મેં કીધું રીતે દાદા કે યુદ્ધમાંથી પ્રગટ્યું છે એ દર્શન છે અને યુદ્ધમાંથી માત્ર જીતેલાઓના નિવેદનો અને કથનો આપણે લેવાના નથી હારેલા લોકોનું જીવન પણ રહેવાનું છે તમે મિત્રો એ કલ્પના કરો કે દાયકાઓ સુધી આ બધા એકબીજા સાથે લડ્યા અને આમાંથી અદ્ભુત કહેવાય એવા લોકો બહાર આવ્યા અને એ બધા હીરોઝ હતા મિત્રો મને છેલ્લે એક પ્રસંગ યાદ આવે છે પ્રિય દોસ્ત જય વસાવડાને હું એક મલ્ટિપ્લેક્સમાંથી એક અંગ્રેજી ફિલ્મ જોઈને બહાર આવ્યા એટલે હીરોઝની વાતો નીકળી જયના બહુ જ અદ્ભુત ત્રણ ચાર લેખો હીરોઝ ઉપર જ છે દરેકે વાંચવા જેવા એટલે જયે ફિલોસોફિકલ પ્રશ્ન પૂછ્યો કે વેર આર ધ રિયલ હીરોઝ હવે આ બધા આવા હીરો આવા સુરવીરો ક્યાં વ્યા ગયા એટલે મેં ફંક્શનલ જવાબ આપેલો આ કોઈ અંતિમ સત્ય નથી મેં જઈને એવું કીધું કે વી હેવ લોસ્ટ અવર રિયલ હીરોઝ ઇન વલ્ગર કોમેડિયન એન્ડ કરપ્ટ ક્રિકેટર્સ આપણી ચેતનાનું કેન્દ્ર આવું છે એટલે આપણે ખોઈ નાખ્યા હવે આ હીરોઝ ક્યાં છે તો મિત્રો આમાંથી બે હીરો દાદાનો જે રોમ અને ગ્રીસનો ઇતિહાસ છે જ્યાં નવજીવને પ્રકાશિત કર્યો છે પાંચમી આવૃત્તિ એ દાદાનું જે હીરોઝ છે ને એ બે છે ધ હીરોઝ ઓફ ધ બોડી ધ હીરોઝ ઓફ ધ માઇન્ડ કેટલાક કેટલાક હીરો છે સોક્રેટીસ ને પ્લેટો ને એરિસ આખી હૈરારકી અને રાફાય એક બહુ સરસ ચિત્ર દોરેલું સ્કૂલ ઓફ એથેન્સ સ્કૂલ ઓફ એથેન્સ નામનું ચિત્ર એવું છે મિત્રો અત્યારે તે ચિત્ર જર્યું છે આવું કંઈ જોવા નથી મળતું એથેન્સની એક એવી સ્કૂલ રાફાયલે કલ્પી છે કે એમાં મિસ્ટિક પણ હોય ફિલોસોફર પણ હોય એડ્યુકેશનિસ્ટ પણ હોય એગ્રિકલ્ચરિસ્ટ પણ હોય એટલે બધી જ જે જીવનની ધારાઓ છે એના તત્વજ્ઞો ભેગો થાય એના બધા એકઠા થાય અને એ બધા તત્વજ્ઞાનની વાતો કરે લોકભારતીનું કે જ્યાં જ્યાં દાદા જતા ત્યાં આવું એક રફાઈલનું ચિત્ર સર્જાતું અને એમાં આવા બધા જ લોકો ભેગા થતા આ રોમ અને ગ્રીસનો જે ઇતિહાસ છે આ પુસ્તકમાં એમાં આવું એક રાફાયલનું ચિત્ર ઊભું થાય છે કે એમાં ઇતિહાસજ્ઞ માટે પણ સમજ છે તત્વજ્ઞ માટે પણ છે એડ્યુકેશનિસ્ટ માટે પણ છે અને યુવાનો માટે એન્ડલેસ ઇલસ્ટ્રેશન્સ ઓફ હીરોઝ ઓફ ધ બોડી એન્ડ હીરોઝ ઓફ ધ માઇન્ડ એવા આઈ આઈ હોપ અને આઈ ડેફિનેટલી ટેલ એન્ડ આઈ ડેફિનેટલી એડ્રેસ ઓલ ઓફ યુ કે આ રોમ અને ગ્રીસનો ઇતિહાસ મિત્રો અદ્ભુત છે દાદાને વંદન નવજીવનને વંદન થેન્ક યુ